ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका ओम श्री कृष्ण परमात्मने नमः। हरि ही ओम। विनोबा जी ना गीता प्रवचनो अध्याय नवमो भाग त्रीजो अने छेल्लो। नारदे वालियानु रूपांतर कर्यु अने वालिया माथी वाल्मीकि थया। ए रूपांतर खरू के खोटू એવો પ્રશ્ન છેલ્લે આપણે પૂછ્યો હતો। ખરે કોઈ દુષ્ટ છે કે કેમ તેનો નિર્ણય કોણ કરશે? ખરેખર દુષ્ટ સામો ઊભો રહ્યો હોય તો પણ તે પરમાત્મા છે એવી ભાવના રાખો। તે દુષ્ટ હશે તો એ સંત બનશે, તો શું ખોટી ખોટી ભાવના રાખવી? હું પૂછું છું, તે દુષ્ટ જ છે એની કોને ખબર છે? સજ્જન લોકો જાતે સારા હોય છે એટલે તેમને બધું સારું દેખાય છે, પણ વાસ્તવમાં તેવું હોતું નથી એવું કેટલાક લોકો કહેતા હોય છે। ત્યારે શું તને જેવું દેખાય છે તે સાચું માનવું? સૃષ્ટિનું સમ્યક જ્ઞાન મેળવવાનું સાધન જાણે માત્ર દુષ્ટોના હાથમાં જ છે। સૃષ્ટિ સારી છે પણ તું દુષ્ટ હોવાથી તને તે દુષ્ટ દેખાય છે એમ કેમ ન કહેવાય? અરે, આ સૃષ્ટિ તો અરીસો છે, તું જેવો હશે તેવું સામેની સૃષ્ટિમાં તારું પ્રતિબિંબ દેખાશે। જેવી આપણી દૃષ્ટિ તેવું સૃષ્ટિનું રૂપ। એટલા માટે સૃષ્ટિ સારી છે, પવિત્ર છે એવી કલ્પના કરો। સાદી ક્રિયામાં પણ એવી જ ભાવના રેડો, પછી કેવો ચમત્કાર થાય છે તે જોવા મળશે। ભગવાનને પણ એ જ કહેવું છે, જે કરે ભોગવે વાજે, જે હોમે દાન જે કરે, આચરે તપ ને વાજે, કર અર્પણ તે મને। જે જે કંઈ કરે તે બધુંએ જેવું હોય તેવું ભગવાનને આપી દો। અમારી માં નાનપણમાં એક વાર્તા કહેતી, એ વાર્તા આમ તો ગમ્મતની છે પણ તેમાં રહેલું રહસ્ય બહુ કિંમતી છે। એક હતી બાઈ, તેણે નક્કી કર્યું હતું કે જે કંઈ થાય તે કૃષ્ણ અર્પણ કરવું। એઠવાડ ઉપર છાણનો ગોળો ફેરવી તે ગોળો બહાર ફેંકી દે ને કૃષ્ણ અર્પણ બોલે। તાબડતોબ તે છાણનો ગોળો ત્યાંથી ઉડી ને મંદિરમાંની મૂર્તિના મોઢા ઉપર જઈને ચોંટી જાય। પૂજારી બિચારો મૂર્તિ ઘસીને સાફ કરતો કરતો થાક્યો, પણ કરે શું? છેવટે તેને ખબર પડી કે આ બધો મહિમા પેલી બાઈનો છે। તે જીવતી હોય ત્યાં સુધી મૂર્તિ સાફ થવાની વાત ખોટી। એક દાડો બાઈ માંદી પડી, મરણની છેલ્લી ઘડી પાસે આવી, તેણે મરણ પણ કૃષ્ણ અર્પણ કર્યું। તે જ ક્ષણે દેવળમાં મૂર્તિના ટુકડા થઈ ગયા, મૂર્તિ ભાંગીને પડી ગઈ। પછી ઉપરથી બાઈને લઈને જવા માટે વિમાન આવ્યું, બાઈએ વિમાન પણ કૃષ્ણ અર્પણ કર્યું।
એટલે સીધું મંદિર પર જઈ ધડાકા સાથે અફડાયું ને તેના પણ ફૂરચે ફૂરચા ઉડી ગયા. શ્રી કૃષ્ણના ધ્યાનની આગળ સ્વર્ગની જરા સરખીએ કિંમત નથી. વાતનો સાર એટલો કે જે જે સારા નરસા કર્મો હાથથી થાય તે તે ઈશ્વર અર્પણ કરવાથી તે કર્મોમાં કંઈક જુદું જ સામર્થ્ય પેદા થતું હોય છે. જુવારનો પીળાશવાળો ને સહેજ રતાશ પડતો દાણો હોય છે, પણ તેને શેકવાથી કેવી મજાની ધાણી ફૂટે છે. સફેદ સ્વચ્છ આઠ ખૂણાવાળી ધોબીને ત્યાંથી ગળી વાળીને આણી હોય તેવી દમામદાર ધાણીને પહેલાં અસલ દાણાની પાસે મૂકી જુઓ તો કેટલો ફેર. પણ તે દાણાની જ એ ધાણી છે એમાં કંઈ શંકા છે કે? આ ફરક એક અગ્નિને લીધે પડ્યો. તેવી જ રીતે એ કઠણ દાણાને ઘંટીમાં ઓરી દળો એટલે એનો મજાનો નરમ લોટ થશે. અગ્નિની આંચથી ધાણી બની, ઘંટીના સંપર્કથી નરમ લોટ થયો. એ જ પ્રમાણે આપણી નાની નાની ક્રિયાઓ પર હરિસ્મરણનો સંસ્કાર કરો એટલે તે ક્રિયા અપૂર્વ બની રહેશે. ભાવનાથી ક્રિયાની કિંમત વધે છે. પેલું નકામા જેવું જાસવંતીનું ફૂલ, પેલો બિલીનો પાલો, પેલી તુલસીના છોડની મંજરી અને પેલી દરોય, એ બધાને નજીવા માનશો નહીં. તુકા મણે ચવી આલે ઝેકા મિશ્રિત વિઠ્ઠલે. તુકારામ કહે છે કે જે કંઈ વિઠ્ઠલ સાથે ભળ્યું તેમાં સ્વાદ પેઠો જાણવો. દરેક વાતમાં પરમાત્માને ભેળવો અને પછી અનુભવ લો. આ વિઠ્ઠલના જેવો બીજો કોઈ મસાલો છે ખરો કે? તે દિવ્ય મસાલા કરતાં બીજું વધારે શું લાવશો? ઈશ્વરનો મસાલો દરેક ક્રિયામાં નાખ એટલે બધું એ રુચિકર અને સુંદર બનશે. રાતે 8 વાગ્યા અને સુમારે મંદિરમાં આરતી થાય છે. ચારેકોર સુવાસ ફેલાયેલી છે, ધૂપ બળે છે, દીવા કરેલા છે અને દેવની આરતી ઉતારાય છે. એ વખતે ખરેખર આપણે પરમાત્માને જોઈએ છીએ એવી ભાવના થાય છે. ભગવાન આખો દાડો જાગ્યા, હવે સુવાની તૈયારી કહે છે. હવે હે સ્વામી, હે ગોપાળ, સુખેથી પોઢી જાઓ એમ ભક્તો કહેવા લાગે છે. શંકા કરનારો જીવ પૂછે, ઈશ્વર ક્યાં ઊંઘે છે? અરે ભાઈ, દેવને શું નથી? મૂર્ખા, દેવ ઊંઘતો નથી, જાગતો નથી, તો શું પથરો ઊંઘશે ને જાગશે? અરે ઈશ્વર જ જાગે છે, ઈશ્વર જ સૂઈ જાય છે અને ઈશ્વર જ ખાય છે ને પીવે છે. તુલસીદાસજી સવારના પોરમાં ઈશ્વરને ઉઠાડે છે, તેને વિનંતી કરે છે, જાગીએ રઘુનાથ કુંવર પંછી બન બોલે. હે રઘુનાથ કુંવર, ઉઠો, વનમાં પંખીઓ બોલવા લાગ્યા છે. મારા રામ રાજાઓ, ઉઠો હવે. આ કેટલો સુંદર વિચાર છે. નહીં તો બોર્ડિંગ હોય ત્યાં છોકરાઓને ઉઠાડતા, અલે એ ઉઠે છે કે નહીં એમ ધમકાવીને પૂછે છે. પ્રાતઃકાળની મંગળ વેળા અને તે વખતે આવી કઠોર વાણી શોભે ખરી? વિશ્વામિત્રના આશ્રમમાં રામચંદ્ર પોઢ્યા છે અને વિશ્વામિત્ર તેમને જગાડે છે. વાલ્મીકિ રામાયણમાં એમનું વર્ણન સુંદર રીતે આવે છે. વાલ્મીકિ રામાયણમાં એ વર્ણનમાં કહે છે, રામેતિ મધુરામ વાણીમ વિશ્વામિત્રોભ્ય ભાષત ઉત્તિષ્ઠ નરશાર્દુલ પૂર્વા સંધ્યા પ્રવર્તતે. રામને આવી મીઠી વાણીથી જગાડતા વિશ્વામિત્ર બોલ્યા,
નરશાર્દુલ ઉઠો, સવાર પડી છે, રામ બેઠા ઉઠો, એવી મીઠી હાક વિશ્વામિત્ર મારે છે. કેવું મીઠું એ કર્મ છે! અને બોર્ડિંગમાંનું પેલું ઉઠાડવાનું કેવું કર્કશ! પેલા ઊંઘતા છોકરાને લાગે છે કે જાણે 7 જન્મનો વેરી ઉઠાડવા માટે આવ્યો છે. પહેલાં ધીમેથી 7 પાડો, પછી જરા મોટેથી પાડો, પણ કર્કશતા કઠોરતા ન હોવી જોઈએ. એ વખતે ન ઉઠે તો ફરીને 10 મિનિટ પછી જાઓ. આજે નહીં ઉઠે તો કાલે ઉઠશે એવી આશા રાખો. તે ઉઠે એટલા સારું મીઠા ગીત, પ્રભાતિયા, શ્લોક, સ્ત્રોતો વગેરે બોલવા લાગો. ઉઠાડવાની આ એક સાદી પ્રક્રિયા છે, પણ તેને કેટલી બધી કાવ્યમય, સુરદય તેમજ સુંદર કરી શકાય એમ છે. કેમ જાણે ઈશ્વરને જ ઉઠાડવાનો છે, પરમેશ્વરની મૂર્તિને જ આસ્થેથી જગાડવાની છે. ઊંઘમાંથી માણસને ઉઠાડવાનું પણ એક શાસ્ત્ર છે. બધા વ્યવહારોમાં આવી જ કલ્પના કરો. કેળવણીના શાસ્ત્રમાં તો આ કલ્પનાની ખૂબ જરૂર છે. છોકરાઓ એટલે પ્રભુની મૂર્તિ, આ દેવોની મારે સેવા કરવાની છે એવી ગુરુની ભાવના હોવી જોઈએ. પછી તે છોકરાઓને જા નીકળ અહીંથી, ગરબે ગોથા, ઊભો રહે 1 કલાક, હાથ આગળ કર, આ ખમીસ કેટલું મેલું છે અને આ નાકમાં લીંટ કેટલું ભર્યું છે, આવું આવું કરડાકીથી કહેવાય નહીં. છોકરાનું નાક તે આસ્તેથી જાતે સાફ કરશે, તેના મેલા કપડાં ધોશે, ફાટેલા સાંધી આપશે, અને શિક્ષક એ પ્રમાણે કરશે તો તેની કેટલી બધી અસર થશે. મારવાથી જરા પણ અસર થાય છે ખરી કે? બાળકોએ પણ આવી જ દિવ્ય ભાવના ગુરુ તરફ રાખવાની છે. ગુરુ, આ છોકરાઓ હરિમૂર્તિ છે, અને છોકરાઓ આ અમારા ગુરુ હરિમૂર્તિ છે, એવી ભાવના એકબીજાને માટે રાખી પોતપોતાનું વર્તન રાખશે તો વિદ્યા તેજસ્વી થશે. છોકરા પણ ઈશ્વર અને ગુરુ પણ ઈશ્વર. આ ગુરુ ખુદ શંકરની મૂર્તિ છે. બોધનું અમૃત આપણે તેની પાસેથી મેળવીએ છીએ, એમની સેવા કરવાથી જ્ઞાન પામીએ છીએ. એવી છોકરાઓની કલ્પના એકવાર થાય તો પછી તે કેવી રીતે વર્તવા લાગશે જરા જોજો. બધે હરિભાવના રાખવી એ વાત એકવાર ચિત્તમાં બરાબર ઠસી ગયા પછી એકબીજાએ એકબીજાની સાથે કેવી રીતે વર્તવું તેનું બધું એ નીતિશાસ્ત્ર આપોઆપ સહેજ રીતે અંતસ્ફુરણમાં સ્ફુરવા લાગશે, બલકે તેની જરૂરત નહીં રહે. પછી દોષો દૂર થશે, પાપ નાસી જશે, અને દુરિત્વોનું અંધારું હટી જશે. તુકારામે કહ્યું છે એ ફરી એકવાર આપણે યાદ કરીએ. ચાલ, તને છૂટ આપી છે, વારે વારે મિઠ્ઠલનું નામ લે, તારું એવું એકેય પાપ નથી જે નામ લીધા પછી તારી પાસે ઊભું રહે. ચાલ, પાપ કરવાની તને પૂરી છૂટ છે. તું પાપ કરતો થાકે છે કે પાપોને બાળતા હરિનામ થાકે છે એ એકવાર જોઈ લઈએ. હરિનામની આગળ ટકી શકે એવું મજબૂત પાપ છે ક્યાં? તારાથી થાય તેટલા પાપ કર, તને સદર પરવાનગી છે. નામની અને તારા પાપની એક વખત કુસ્તી થઈ જવા દે. અરે, એ નામમાં આ જન્મના તો શું, અનંત જન્મના પાપો એક જ ક્ષણમાં બાળીને ભસ્મ કરી દેવાનું સામર્થ્ય છે. ગુફામાં અનંત યુગોથી અંધારું ભરેલું હશે તોય એક દિવાસળી ઘસી કે થયું એ બધું એ પળકવારમાં હટી જશે. અંધારાનો પ્રકાશ થઈ જાય છે. પાપો જેટલા જૂના તેટલા વહેલા મરે છે. તે મરવાને વાંકે જ જીવી રહેલા હોય છે. જૂના લાકડાની રાખ થતાં જરાય વાર લાગતી નથી.
રામનામની પાસે પાપ રહી જ શકતું નથી. છોકરાઓ કહે છે રામ બોલતાની સાથે ભૂત ભાગી જાય છે. નાનપણમાં અમે છોકરાઓ સ્મશાનમાં જઈને પાછા આવતા. સ્મશાનમાં જઈ ત્યાં ખૂંટી મારી આવવાની અમે શરતો બકતા. રાતને વખતે સાપ સાપુલિયા હોય, કાંટા ઝાંખરા હોય, બહાર અંધારું ઘોર, અને છતાં અમને કશું લાગતું નહીં. ભૂત કદી જોવાનું મળ્યું નહીં. આખરે ભૂત બધા કલ્પનાના જ હશે. તે ક્યાંથી દેખાય? 10 વર્ષના એક બાળકમાં રાત્રે મસાણમાં જઈ આવવાનું આ સામર્થ્ય આવ્યું ક્યાંથી? રામનામથી જ. તે સામર્થ્ય સત્યરૂપ પરમાત્માનું હતું. પરમેશ્વર પાસે છે એવી ભાવના હોય પછી આખી દુનિયા સામી આવીને ઊભી રહે ને તોય હરિનો દાસ ડરતો નથી. તેને કયો રાક્ષસ ખાઈ શકે? રાક્ષસ બહુ તો તેનું શરીર ખાઈ જશે ને પચાવી શકશે, પણ રાક્ષસને સત્ય પચવાનું નથી. સત્યને પચાવી જઈ શકે એવી શક્તિ જગતમાં કોઈ નથી. ઈશ્વરના નામની સામે પાપ ટકી જ શકતું નથી. તેથી ઈશ્વરને પામો, તેની કૃપા મેળવો, બધાએ કર્મો તેને અર્પણ કરો, તેના થઈને રહો. સર્વ કર્મોનું નૈવેદ્ય પ્રભુને અર્પણ કરવાનું છે. એ ભાવના ઉત્તરોત્તર વધારે ને વધારે ઉત્કટ કરતા જશો એટલે ક્ષુદ્ર જીવન દિવ્ય બનશે, મલિન જીવન સુંદર બનશે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, ગમે તે કહો, ભક્તિ હોય એટલે થયું. કેટલું આપ્યું એ સવાલ નથી, કઈ ભાવનાથી આપો છો એ મહત્વનું છે. એકવાર એક પ્રોફેસર ભાઈની સાથે મારે ચર્ચા થઈ. એ હતી શિક્ષણ શાસ્ત્ર વિશેની. અમારા બંને વચ્ચે વિચારભેદ હતો. આખરે પ્રોફેસરે કહ્યું, અરે હું 18 વર્ષોથી કામ કરું છું. તો પ્રોફેસરે સમજાવીને કે દલીલથી પોતાની વાત મારે ગળે ઉતારવી જોઈતી હતી, પણ તેમ ન કરતાં હું 8 વર્ષોથી શિક્ષણનું કામ કરું છું એવું તેમણે કહ્યું. ત્યારે મેં વિરોધમાં કહ્યું, 18 વર્ષ સુધી બળદ ગાણીમાં ફર્યો હોય તેથી શું તે યંત્રશાસ્ત્રજ્ઞ થઈ જાય છે? યંત્રશાસ્ત્રજ્ઞ જુદો છે ને પેલો ચક્કર ફરનારો બળદ જુદો છે. શિક્ષણ શાસ્ત્રજ્ઞ જુદો છે ને શિક્ષણની હમાલી કરનારો વેઠિયો જુદો છે. જે સાચો શાસ્ત્રજ્ઞ હશે તે 6 જ મહિનામાં એવો અનુભવ મેળવશે કે જે 18 વર્ષ સુધી મજૂરી કરનાર વેઠિયાને કદી પણ સમજાશે નહીં. ટૂંકમાં તે પ્રોફેસરે ડમફાસ મારી કે મેં 8 વર્ષ કામ કર્યું છે, પણ ડમફાસથી કંઈ સત્ય સાબિત થાય છે? તેવી રીતે પરમેશ્વરની આગળ કેટલા ઢગલા કર્યા તે વાતનું કશું જ મહત્વ નથી. માપનો, આકારનો કે કિંમતનો અહીં કોઈ સવાલ નથી. મુદ્દો તો છે ભાવનાનો. કેટલું ને શું અર્પણ કર્યું એ મુદ્દો ન હોય, કેવી રીતે અર્પણ કર્યું એ મુદ્દો હોવો જોઈએ. ગીતામાં માત્ર 700 શ્લોક છે. 10-10 હજાર શ્લોકવાળા બીજા ગ્રંથો પણ છે, પણ ચીજ મોટી હોય તેથી તેનો ઉપયોગ પણ ઘણો હોય એવું માનવાને કારણ નથી. વસ્તુમાં તેજ કેટલું છે, સામર્થ્ય કેટલું છે તે જોવાનું હોય છે. જીવનમાં કેટલી ક્રિયાઓ કરી એ વાતનું મહત્વ નથી, પણ ઈશ્વરાર્પણ બુદ્ધિથી એક જ ક્રિયા કરી હોય તો તે એક જ ક્રિયા ભરપૂર અનુભવ આપશે. એકાદ પવિત્ર ક્ષણમાં કોઈક વાર એટલો બધો અનુભવ મળી જાય છે કે તેટલો 12 વર્ષ સુધામાં મળતો નથી. ટૂંકમાં જીવનમાં થતાં સાદા કર્મો, સાદી ક્રિયાઓ પરમેશ્વરને અર્પણ કરો.
એટલે જીવનમાં સામર્થ્ય અચૂક આવશે, મોક્ષ હાથમાં આવશે. કર્મ કરવું અને તેનું ફળ ફેંકી ન દેતા ઈશ્વરને અર્પણ કરવું, એવો આ રાજયોગ કર્મયોગથી એક ડગલું આગળ નીકળી જાય છે. કર્મયોગ કહે છે, કર્મ કરો અને તેનું ફળ છોડો, ફળની આશા ન રાખો. કર્મયોગ આટલેથી અટકી જાય છે. રાજયોગ આગળ વધીને કહે છે, કર્મના ફળ ફેંકી ન દઈશ, બધા કર્મો ઈશ્વરને અર્પણ કર. એ ફૂલ છે, તેના તરફ આગળ લઈ જનારા સાધનો છે, તે તેની મૂર્તિ પર ચડાવી દે. એક તરફથી કર્મ અને બીજી તરફથી ભક્તિ, એવો મેળ બેસાડીને જીવનને સુંદર કરતો કરતો આગળ ચાલ્યો છે. ફળનો ત્યાગ ન કરીશ, ફળને ફેંકી દેવાનું નથી, પણ તે ઈશ્વરની સાથે જોડી આપવાનું છે. કર્મયોગમાં તોડી લીધેલું ફળ રાજયોગમાં જોડી દેવામાં આવે છે. વાવવું ને ફેંકી દેવું એ બે વાતમાં ફેર છે. વાવેલું થોડું સરખું અનંત ગણું થઈને, ભરપૂર થઈને મળશે, પણ ફેંકેલું ફોગટ જશે. ઈશ્વરને જે કર્મ અર્પણ થયું કે વવાયું છે તેમ જાણવું, તેથી જીવનમાં અપાર આનંદ ઉભરાશે અને પાર વગરની પવિત્રતા આવશે. પ્રવચન આપ્યા તારીખ 17 એપ્રિલ 1932 રવિવાર. ગીતા પ્રવચનો અધ્યાય 9 અહીં સંપૂર્ણ થયો. ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. જય જગત. તો કિસકા સહારા.